હાર્દિક સ્વાગત છે. કાલોલ તાલુકામાં ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાતા વરસાદની શરૂઆત થઈ. કાલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક પલટાની સાથે જોરદાર ભારે પવન અને વીજળીના અવાજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. મળતી માહિતી મુજબ લગભગ સાંજના 9 વાગ્યાની આજુબાજુ પહેલા ભારે વરસાદ ફૂંકાયો અને સાથે વીજળીના ભયાનક અવાજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ચોમાસાના દિવસો નજીક આવવાની સાથે જ ગઈકાલે સાંજે વરસાદ વરસ્યો હતો અને લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. આ વરસાદને કારણે કાલોલ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા તથા અચાનક ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થતા ડેરોલ સ્ટેશનની ડેરોલ બાયપાસ નીકળતા રસ્તા પર શામળદેવી નજીક લાઇટનો થાંભલો પણ વાવાઝોડાની અસરથી નમી ગયેલો જોવા મળ્યો હતો. સમગ્ર કાલોલ પંથકના અનેક વિસ્તારોમાં અંધારપટ વાદળો છવાયા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં અમુક ખેડૂતો જે ડાંગરની રોપણી માટે ખેતરો ખાલી કરી રાખ્યા હતા તેઓ મેઘરાજાના આગમનથી ખુશ જોવા મળ્યા છે અને જેને હજી સુધી ખેતરમાં બાજરીના પાક ઊભા છે તેમના પાકને નુકસાન જવાના કારણે તેમને મેઘરાજા સામે તેમની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂત હવે કરે તો કરીશું તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. કડકડતા ઉનાળામાં પાણીની વ્યવસ્થા પ્રમાણે બાજરીના પાક તૈયાર કરવામાં આવ્યા અને હવે તૈયાર પાક ઉપર વરસાદ પડવાથી પાકને નુકસાન. આ વર્ષે અવરનવર વરસાદ આવવાના કારણે ખેડૂતોને બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ.